तो તહેવારના સમયે જ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે અને ટામેટાના ભાવમાં ફરી એકવાર ભાવ વધારો નોંધાયો છે। જે ટામેટા રૂપિયા 200 પ્રતિ કિલો મળતા હતા તે જ ટામેટાના ભાવ રૂપિયા 50 પ્રતિ કિલોએ પહોંચ્યા છે અને ડુંગળી કે જે રૂપિયા 70 પ્રતિ કિલોએ મળતી હતી તે ડુંગળીના ભાવ 80 રૂપિયા થઈ ગયા છે। આ સાથે જ અન્ય શાકભાજી ગવાર ચોળી ફુલાવર કોબીઝ टिंडोळा अने तुवेरना भावमां पण धरखम वधारो थयो छे अने तमाम शाकभाजी 100 रूपया प्रति किलोए पहोंची गया छे। तहेवार दिवाळीना तहेवारमां मोंघवारीनो मार लोकोने सहन करवानो वारो आव्यो छे। तमाम जग्याए भाव वधारो लोको सहन करी रह्या छे तो शाकभाजी जे 50-60 रूपये मळी रह्या हता तेना सीधा ज भाव डबल थई गया छे। 100 रूपये तमाम शाकभाजी अत्यारे बजारमां वेचाई रह्या छे। तो आ साथ जे डुंगळी अने टामेटा छे तेना भावमां पण वधारो थयो छे। डुंगळीना भावमां पण वधारो 80 रूपया प्रति किलो ज्यारे टामेटाना भावमां पण वधारो। શાકભાજીના ભાવ વધી ગયા છે। પહેલા 20 રૂપિયા ટામેટા હતા, અત્યારે 60-70 રૂપિયા થઈ ગયા છે। ડુંગળીના ભાવ બી 60-70 રૂપિયા થઈ ગયા। દરેક શાકભાજી મોંઘા થઈ ગયા છે તો અમારે મહેમાન આવે જાય તો અમારે બનાવીને ખવડાવું શું, એટલે અત્યારે મોંઘવારીમાં અમને કંઈ એ થતું નથી એમ। કયા કયા શાકભાજીના ભાવ એટલે માર્કેટમાં હાલ પહેલાં કરતા કેટલા ભાવ વધારે? પહેલાં 20 રૂપિયા કિલો ટામેટા હતા, હવે 60-70 રૂપિયા થઈ ગયા છે। ડુંગળીના 20 રૂપિયા ભાવ હતા, અત્યારે 60 રૂપિયા કિલો થઈ ગયા। બટાકા બી 30 રૂપિયા થઈ ગયા છે। દરેક શાકભાજીના ભાવ વધી ગયા છે। તહેવારના સમયે શાકભાજીના ભાવમાં ભડકો થયો છે। ટામેટાના ભાવમાં ફરી વધારો નોંધાયો છે। 20 રૂપિયા મળતા ટામેટાના ભાવ હવે 50 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ચૂક્યા છે। ટામેટાના ભાવ 50 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચતા ક્યાંક મોંઘવારીનો માર લોકોને સહન કરવાનો વારો આવ્યો છે। 70 રૂપિયા કિલો મળતી ડુંગળીના ભાવ પણ 80 રૂપિયા પહોંચી ચૂક્યા છે। તહેવારો સમયે જ ફરી એક વખત મોંઘવારીનો માર સહન કરવો પડશે, કારણ કે ફરી એક વખત ટામેટાના ભાવમાં ભડકો સર્જાયો છે। સામાન્ય દિવસોમાં 20 રૂપિયા મળતા જે ટામેટા છે તેનો ભાવ 50-55 રૂપિયા પહોંચી ગયો છે, એટલે કે ફરી એક વખત ગૃહિણીઓનું બજેટ છે તહેવાર સમયે જ ખોરવાયું છે, કારણ કે ટામેટાની આવક છે ઓછી થઈ ગઈ છે। પરપ્રાંતથી આવતા ટામેટા છે તેની આવક અત્યારે હાલ ખૂબ જ ઓછી છે, જેનો સીધી જ અસર તેના ભાવ પર જોવા મળી રહી છે। હાલ જે માર્કેટની અંદર જમાલપુર હોલસેલ શાક માર્કેટમાં જે ટામેટા જે છે તે 50-55 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, ત્યારે અલગ અલગ વિસ્તારોના માર્કેટમાં અલગ અલગ ભાવ સામે આવ્યા છે। ન માત્ર ટામેટા પરંતુ ડુંગળીના ભાવમાં પણ 10-1 રૂપિયા જેટલો વધારો સર્જાઈ રહ્યો છે। તમામ શાકભાજીના ભાવમાં વધારો સામે આવ્યો છે, જેને લઈને ફરી એક વખત તહેવારો સમયે જ મોંઘાદાર શાકભાજી ખરીદવાનો વારો આવી રહ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો તહેવારના સમયે શાકભાજીના ભાવમાં ભડકો ક્યાંક દિવાળી બગાડી શકે છે, કારણ કે અત્યાર સુધી 20 રૂપિયા કિલો ટામેટા મળતા હતા। ટામેટા અને ડુંગળી એક એવા શાકભાજી છે કે જેના વગર કોઈ બધા શાક અધૂરા લાગે છે, થાળી અધૂરી લાગે છે, અને એમાં જ ભાવ વધારો નોંધાયો છે। સાથે અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો થતાં ક્યાંક ગૃહિણીઓના બજેટ ઉપર તેની અસર જોવા મળી રહી છે। દિવાળીના સમયમાં લોકો અલગ અલગ ખાદ્ય પદાર્થો બનાવતા હોય છે, વાનગીઓ બનાવતા હોય છે, અને એવા સમયે શાકભાજીના ભાવ વધી જતા ક્યાંક તેની અસર તમામ વાનગીઓ પર પણ પડી શકે છે। આવક ઓછી છે નહીં સબ્જીબેન, માલની આવક ઓછી છે કે ત્યાંથી બેંગ્લોરથી ટામેટા આવતા ઓછા થઈ ગયા છે કર્ણાટકથી। શું ભાવ છે અત્યારે? 50-55 રૂપિયા ભાવ ચાલે છે ટામેટા। શું લાગે છે ક્યાં સુધી આ પ્રકારનો ભાવ વધારો? હા બસ દિવાળી સુધી છે, પછી તો આવીને ચાલુ થઈ જશે ટામેટા। તેલિયા વાસણા છે, કાઠિયાવાડી છે, એ ટામેટા ચાલુ થાય પછી બાજુ ભાવ ઘટી જશે। તો ભાવનગરમાં છેક દિવાળી આવી ગઈ ત્યારે આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી અને હવે રહી રહીને નમૂના લેવા નીકળ્યા। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે 96 જેટલા નમૂના લીધા, અલગ અલગ 96 જેટલા નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા હતા। 77 જેટલા દૂધના નમૂના લેવામાં આવ્યા છે, તેલના 9, પાણીના 5 અને મીઠાઈના 5 નમૂના લેવાયા। હવે નમૂના લીધા તો ક્યારે રિપોર્ટ આવશે? લોકો આ દૂધ તેલમાંથી બનેલી વાનગીઓ પેટમાં પધરાવી જાય પછી રિપોર્ટનો શું અર્થ બનશે? માત્ર દેખાડા ખાતર જ નમૂના લેવાના?
મયુર અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, છેક દિવાળી આવી ગઈ, લોકોએ મીઠાઈ ખરીદવાની શરૂઆત કરી દીધી, આરોગી પણ લીધી અને હવે નમૂના લેવામાં આવ્યા. કેટલા એકમના નમૂના લેવાયા છે અને કયા કયા? હા જી પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર મનપાના જે આરોગ્ય વિભાગ છે તેનું કહી શકાય કે આજે બેદરકારીનો જે નમૂનો છે તે સામે આવ્યો છે. કારણ કે જે રીતે દિવાળી પર્વ હાલમાં ચાલી રહ્યું છે ત્યારે કહી શકાય કે દિવાળી પર્વને લઈને મનપાનું જે આરોગ્ય વિભાગની જે ટીમ છે તેને ભાવનગર શહેરમાંથી અલગ અલગ જગ્યાથી 96 જેટલા જે છે નમૂનાઓ લીધા છે. આ 96 નમૂનાઓ છે તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, પરંતુ કહી શકાય કે આ લેબોરેટરીનો રિપોર્ટ છે તે 6 મહિના બાદ આવતો હોય છે. ત્યારે આ જે 77 જેટલા દૂધના નમૂનાઓ લેવામાં આવ્યા છે, 9 જેટલા કહી શકાય કે ફરસાણ જે તેલમાં બનાવવામાં આવતું હોય છે તે તેલના નમૂના લેવામાં આવ્યા છે. આ ઉપરાંત 5 નમૂના છે તે પાણી અને 5 નમૂના છે તે સોલ્ટ એટલે કે મીઠાના પણ લેવામાં આવ્યા છે. જ્યારે કહી શકાય કે દિવાળીનો પર્વ ચાલી રહ્યું છે અને જે રીતે લોકો ખરીદીઓ કરી રહ્યા છે મીઠાઈની નીતિની, અને ત્યારબાદ કહી શકાય કે મનપાનું જે આરોગ્ય વિભાગની ટીમ છે તે મોડે મોડે જાગી છે અને પોતાની બેદરકારીનો નમૂનો છે તે સામે પ્રદર્શિત કર્યો છે. જ્યારે કહી શકાય કે અનેક સવાલો છે તે મનપાના અધિકારીઓ અને તેમના કર્મચારીઓ પણ ઉઠી રહ્યા છે. પ્રીતિ, આભાર મળ્યો તમામ વિગતો માટે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક, કિન્નરના મોપેડને રેલવે બ્રિજ પરથી નીચે ફેંક્યું. માથાભારે શખ્સ રવિ આહેર સુદામા પાટીલ નીકળતું સામે આવી છે. કિન્નરે સાથે બેસવાની ના પાડતા મોપેડ ફેંકી દીધું. કિન્નરે 6 દિવસ પહેલા જ વસાવ્યું હતું મોપેડ. મેરે સાથ મેં કિન્નર રહેતા હે, ઉસકી ગાડી રવિ વાલ્મીક આહેરે ઉર્ફે રવિ ચીરા ઔર સાગર સુદામ પાટીલ ઉર્ફે ભરબ, એ દોનો લોકોને મેરે ઘર સે ગાડી ઉઠાકર બ્રિજ કે ઉપર સે નીચે ફેંક દી. ઇન લોકો કે નામ થી મેં કમ્પ્લેન કરકે આયા હું ડિંડોલી પોલીસ સ્ટેશન મેં, તો મુજે કમ્પ્લેન વાપસ લેને કે લિયે ભી ધમકી દીએ જા રહી હૈ, વો મારને કી ધમકી દે રહે હૈ. મુજે પુલિસ વાલો કે ઉપર ભરોસા હૈ કે વો મુજે ન્યાય દિલાયેંગે, હક દિલાયેંગે. આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે. આઝમ, કઈ બાબતે આ મોપેડ નીચે ફેંકવામાં આવ્યું? પોલીસ દ્વારા શું કોઈ કાર્યવાહી કરવામાં આવી છે ખરી? દિંડોલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા નવા ગામના લક્ષ્મણનગર સોસાયટીમાં કીર્તિ દિગંબર કોલી રહી છે. 19 વર્ષે કીર્તિ કિન્નર છે. તે અલગ અલગ વિસ્તારમાં સરકારી બસોમાં ફરીને ડાપુ માંગીને ગુજરાન ચલાવે છે. કીર્તિએ તેના વપરાશ માટે GJ26C 1553 નંબરની સ્પેશિયલ મોપેડ ખરીદી હતી. ગત 2 ઓક્ટોબરે ખરીદવામાં આવેલી મોપેડ હવે આ મોપેડ મંગાણ થઈ ગઈ છે. કારણ કે એક સામાન્ય વાતને લઈને 2 ટપોરીઓએ આ કરતૂત કરી છે. જે ટપોરીઓ છે તે આ કિન્નર સાથે વાત કરવા માંગતા હતા, એના સાથે ત્યાં બેસીને વાતો કરવા માંગતા હતા. કિન્નરે ના પાડી દીધી હતી, જેની અધિકારી રાખીને ઘરે પહોંચી ગયા હતા, જેના અંદર રવિ ઉર્ફે ચીરા આહિરે તથા સાગર સુદામા પાટીલ નારાજ થઈ ગયા હતા. બબાલ કર્યા બાદ કે મોપેડનું હેન્ડલ લોક ખુલ્લું હોવાથી મોપેડને ધક્કો મારીને દૂર રેલવે ટ્રેક સુધી લઈ ગયા હતા અને રેલવે બ્રિજ ઉપરથી આ મોપેડને નીચે ફેંકી દેવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે હાલ તો અરજી કરવામાં આવી છે. દિંડોલી પોલીસે હજી સુધી સત્તાવાર કોઈની અટકાયત ધરપકડ કરી નથી. જી બિલકુલ, આભાર આઝમ તમામ વિગતો માટે. અમદાવાદના નારોલમાં વેપારીનો આપઘાત, અન્ય વેપારીઓ ઉઘરાણી માટે ધમકી આપતા હોવાનો આક્ષેપ. ધમકી મળતા એમ્બ્રોઇડરીના વેપારીએ આપઘાત કરી દીધો છે. પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સુરતમાં એક ફાયર ઓફિસર ચેમ્બરમાં ફસાઈ ગયા. ચીફ ફાયર ઓફિસર છે બસંત પરીખ, જેઓ ચેમ્બરમાં ફસાઈ ગયા હતા. મુગલીસરા સ્થિત ચીફ ફાયર ઓફિસની ચેમ્બરની ઘટના. ફાયરના જવાનોએ લોક તોડી ઓફિસરનું રેસ્ક્યુ કર્યું. ચીફ ફાયર ઓફિસર જે છે ચેમ્બરમાં ફસાઈ ગયા હતા અને તેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવ્યા. મુગલીસરા સ્થિત ચીફ ઓફિસર એક ચેમ્બરમાં ફસાઈ ગયા હતા. સુરતના ફાયર ઓફિસરે ફસાઈ જતા ફાયરના જવાનોએ લોક તોડી ઓફિસરનું રેસ્ક્યુ કર્યું હતું. અચાનક જ તેઓ ચેમ્બરમાં ફસાઈ ગયા હતા. પાલનપુરમાં ડમી સિમકાર્ડ કૌભાંડના કેસમાં ખુલાસો થયો છે. આરોપીએ 101 સિમકાર્ડ કાઢ્યા હોવાનો તપાસમાં ખુલાસો. 101 સિમકાર્ડમાંથી કેટલા ડમી કાર્ડ છે તે અંગે તપાસ. ડમી સિમકાર્ડનો દુરુપયોગ થવાની શક્યતા. કોર્ટે પોલીસની દલીલ માન્ય રાખી આરોપીની જામીન અરજી ફગાવી છે. પાલનપુરમાં ડમી સિમકાર્ડ કૌભાંડના મામલે આ સામે આવ્યું. ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે. ધવલ, જામીન અરજી ફગાવી દીધી છે, શું છે સમગ્ર મામલો?
ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં ડમી સિમ કાર્ડનો કૌભાંડનો મામલો છે તે સામે આવ્યો છે. મહત્વની વાત છે કે વિદેશી દારૂના બુટલેગરો છે તે ડમી કાર્ડ રાખીને દારૂ વેચતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે ડમી સિમ કાર્ડ છે તે કાઢતા એરટેલના પ્રમોટર સહિત 3 લોકોની અટકાયત કરી હતી અને તેમના રિમાન્ડ મેળવ્યા હતા. જોકે રિમાન્ડ દરમિયાન જે તપાસ થઈને તપાસમાં જે એરટેલનો પ્રમોટર સાહિલ મીર છે તેને 101 સિમ કાર્ડ કાઢ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મહત્વની વાત છે કે તે બાદ જે આરોપીઓ છે તેમને કોર્ટમાં હાજર કરતા આરોપીઓ જામીન અરજી મૂકી હતી, પરંતુ તેની સામે પોલીસે કોર્ટને દલીલ કરી હતી ને જે 101 સિમ કાર્ડ આવ્યા છે તેમાંથી કેટલા સિમ કાર્ડ છે તે ડમી છે તે તપાસની માંગ કરી હતી, ત્યારે કોર્ટે પોલીસની દલીલોને માન્ય રાખી છે ને જે આરોપીઓ છે તેમની જામીન અરજી હતી તે ફગાવી દીધી છે. મહત્વની વાત છે કે 101 જે સિમ કાર્ડ સાહિલ મીરે કાઢ્યા છે તેમાંથી મોટાભાગના સિમ કાર્ડો ડમી હોવાનું અને આ સિમ કાર્ડો છે તેને કોને વેચ્યા ને તેમાં ઉપયોગમાં લેવા છે તે દિશામાં પોલીસે અત્યારે તપાસ તેજ કરી છે. મહત્વની વાત છે કે જે પ્રકારે ડમી સિમ કાર્ડનો મામલો સામે આવ્યો છે તેને લઈને અત્યારે તો ખળભળાટ મચી ગયો છે. એક સપ્તાહ અગાઉ અમીરગઢ જોડેથી એક દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું હતું ને તે કન્ટેનરની તપાસ દરમિયાન જે કન્ટેનરનો ચાલક હતો તેની પાસે જે મોબાઈલ હતો તે મોબાઈલની અંદર ડમી સિમ કાર્ડ હોવાનું સામે આવ્યું હતું ને તે બાદ આ સમગ્ર જે કૌભાંડ છે તેનો પર્દાફાશ થયો હતો. તેને લઈને અત્યારે તો પોલીસ છે તે ડમી સિમ કાર્ડને લઈને તપાસનો જે ધમધમાટ. જી 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 આભાર તમામ વિગતો માટે. રાજકોટમાં રખડતા ઢોરે લીધો છે વધુ એકનો જીવ. રસ્તામાં ડુક્કર આડે આવી જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું. ડુક્કર આડે આવતા બાઇક સ્લીપ થતા અકસ્માત ચોટીલા પીપળિયાના રમેશ પંચાળનું મોત. અન્ય 2 ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મયુર અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, આખી અકસ્માતની ઘટના કઈ રીતે બની હતી? બિલકુલ, સરદારના હડમતિયા ગામ નજીકનો આ બનાવ છે. રાજકોટમાં એક વ્યક્તિનું રખડતા ડુક્કરના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. બાઇક સ્લીપ થતા ડુક્કર જ્યારે સામે આવ્યું ત્યારે બાઇક સ્લીપ થતા અચાનક અકસ્માત છે તે સર્જાયો હતો. અકસ્માતમાં ચોટીલાના પીપળિયાના રમેશભાઈ પંચાલ નામના વ્યક્તિનું હાલ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય 2 ઇજાગ્રસ્ત છે તેમને સારવાર અર્થે અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આભાર તમામ વિગતો માટે. અમદાવાદના બોપલમાં મોડી રાત્રે અકસ્માત. BRTS કોરિડોરમાં પૂર ઝડપે આવતી કારનો અકસ્માત. અકસ્માત સર્જી કાર ચાલક કાર મૂકીને ફરાર થયો. બોપલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.